બનાસકાંઠાના અમીરગઢના ઉમરવાસમાં માર્ગોમાં છેલ્લા સમયથી સ્થાનિક તંત્રની આળસના લીધે દુર્ગંધ મારતા ઘટના પાણીથી પણ પરેશાની વારો આવ્યો જોકે આ અંગે પંચાયતના સત્તાધીશોને જાણ કરવા છતાં પણ ન આવતા લોકોને ન છૂટકી સમસ્યા મુદ્દે પંચાયત તેમજ તાલુકા કક્ષાની કચેરીઓએ વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો અને ચીમકી પણ ઉચ્ચારી હતી સ્થાનિક તંત્રની આળસના લીધે લોકોમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું અમીરગઢ ગામની અંદર ડુંગરપુરી ડુંગરપુરીજી મહારાજ અને મહાદેવજીનું મંદિર છે અને વચ્ચે હનુમાનજીનું પણ મંદિર આવે છે અને ત્યાં પવિત્ર સ્થાને જવા માટે રોડ રસ્તાનો કોઈ સગવડ નથી બરોબર અને ઉબડ ખાબડ છે અને ગટરો ઉભરાય છે રસ્તામાં આવતા જતા અને ભાવિ ભક્તો પડે છે અને અને પ્રજાજનો તંત્રને તંત્રને લાગતા વળગતા સત્તાધીશોને નમ્ર અપીલ છે અરજ છે કે રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે આરસીસી ના નવા બનાવવામાં આવે ગટરને આયોજન કરવામાં આવે અને લાઈટ પાણીનું આયોજન કરવામાં આવે અને આ પવિત્ર યાત્રા સ્થાન છે એનું મર્યાદા અને મહિમા જળવાય એ માટે આપણું પરમ કર્તવ્ય હોય બધાએ લાગતા વળતા સાથ સહકાર અને સહયોગી બને એ એવી અમારી આ નમ્ર અરજ છે અમીરગઢ ઉગવણાસની અંદર જ્યાંથી ગટર લાઈન બનાવવામાં આવે ત્યાંથી આજ સુધી પણ કોઈ નિકાલ આવ્યો નથી નિકાલ જો અલગ નિકાલ લાવવો હોય તો ખરેખર એને સમસ્યા દૂર કરવી હોય તો અને મિની સમ્પ બનાવવામાં આવે તો સારું અને જ્યાંથી ગટર લાઈન બનાવી ઉપર આથાવણાવાસની અંદર તો મિની સમ્પ ચાર ચાર લાગેલા છે ત્યારે ઉગવણાસની અંદર એક પણ મિની સમ્પ લગાવવામાં આવ્યો નથી વાસની અંદર ગટરો બનાય છે પણ ગટરોનો નિકાલ પાણીનો નિકાલ થતો નથી વારંવાર પાણી ને ઘરોની અંદર પણ પાણીની સમસ્યા થાય છે એના માટે કઈ પાણીનો નિકાલ કરો કે કઈ કે એનું મોટું વારંવાર માણસો બીમાર પડે છે પાણીના હિસાબે એનો કઈ નિકાલ કરો આ જુઓ ગટર લાઈન સામેથી ભરાય છે અને વારંવાર ગળીઓની અંદર પણ પાણી ભરાય જાય છે આ તળાવ જેવો તળાવ ભરાય છે ઉભરાય છે